नमस्ते दर्शक मित्रों, हूँ श्रुति मोजिद्रा, स्पीड न्यूज 17 માં તમારું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। માળિયાહાટીના તાલુકાના વીસી દ્વારા માંગણીઓને લઈ મગફળી રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે આવેદનપત્ર। માળિયાહાટીના તાલુકાભરમાં ઓનલાઈન ટેકાના ભાવની ખરીદી અને ખેડૂત સહાય સહિત કામગીરી કરતા કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળના પ્રમુખ ભૌતિક કક્થરા તથા તાલુકાના વીસીઓ દ્વારા આજે મામલતદાર તથા ટીડીઓને આવેદનપત્ર દ્વારા વીમા કવચ કમિશન પ્રથા નાબૂદ કરી પગાર આપવા, અગાઉ કરેલ કામગીરીનું ચૂકવણી બાકી હોય જે આપવા, તેમજ પ્રાઇવેટ જગ્યાઓ પર ચાલતી ઓનલાઈન કામગીરી બંધ કરાવવા સહિત માંગણીઓ કરી છે। આ તકે તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા દ્વારા વીસીઈમે કામગીરી ચાલુ રાખી અને પોતે સરકારશ્રીને રજૂઆત કરી યોગ્ય પ્રયત્ન કરવા વિનંતી કરી ધરપત હાથ ધરી હતી। રિપોર્ટર મયુર કોદાવાલા, માળિયાહાટીના। માળિયાહાટીના તાલુકાના તમામ ગ્રામ પંચાયતના વીસી મિત્રો જે 14 વર્ષથી કમિશન બેજ ઉપર કોઈ પણ જાતનો પગાર લીધા વગર સરકારને મદદ કરી રહ્યા છે, તો આજરોજ સરકારને જે મગફળીનું રજીસ્ટ્રેશન તથા સહાયનું પેકેજ જાહેર કરેલ છે તેની નોંધણી વીસીઓ દ્વારા કરવામાં માટેની સરકારે જાહેર કરેલું છે, પણ જે નોંધણી અમે કરશું નહીં તે બાબતનું આવેદન અમે મામલતદારશ્રીને અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપેલું છે, અને અમારી માગણી જે આવેદનમાં લખેલી છે તે બધી પૂરી કરવી। 2 વર્ષથી 3 વર્ષથી જે આ નોંધણી અને સહાયનું અમે રજીસ્ટ્રેશન કરેલ છે તેનું કોઈ ચૂકવણું કરેલું નથી સરકાર દ્વારા, અને અને સરકારશ્રીને 3000 જેટલા આવેદનો આપેલા છે। હવે જો આ સરકાર કોઈ જાતનું અમારા ઉપર કાંઈ પણ ધ્યાન નહીં દોરે તો અમારે છેવટે આ આવી રીતના રસ્તા લઈને અને છેવટે અમારે ઘરે બેસવાનો વારો આવું છે। જો સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે કમિશન પ્રથા બંધ કરી અને તમે અમારો પગાર ચાલુ કરો અને કાયમી કરો એવી સરકારશ્રીને વિનંતી છે તથા મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી અમે તેમને વિનંતી કરીએ છીએ।